કારણ કે એ સમયે એમના વસ્ત્ર હરણ કરીને ઠાકોરજીએ એમના લૌકિક કામની વાસનાઓનું હરણ કર્યું અને અલૌકિક વસ્ત્ર એમને આપ્યા છે. તો એ શરદની રાત્રિઓને જોઈને ભગવાને પણ મન બનાવ્યું. જ્યાર સુધી ઠાકોરજી મન ન બનાવે ત્યાર સુધી પ્રભુ એ ભક્તના મનોરથ પૂર્ણ ન થાય. ભક્ત તો કેટલાય મનોરથ રાખતો હોય, પણ જ્યારે ઠાકોરજીનું મન એમાં ન મળે ત્યાર સુધી એના મનોરથ પૂર્ણ ન થાય. સાંઈજીને કહીને કે ભાઈ જૈસે હમ તુમ મિલે, વો અકબરને કહે સાહેબ કેસે મિલે, તો કે જૈસે હમ તુમ મિલે. જીવ કેટલાય મનોરથ કરે પણ જ્યાં સુધી ઠાકોરજી કૃપાનો વિચારે એના મનોરથ પૂર્ણ ન થાય. આજે એ શરદની રાત્રિઓને જોઈને ભગવાન અપિતા રાત્રિ ભગવાને પણ મન બનાવ્યું અને શું કર્યું, યોગ માયા મુપાશ્રિત, યોગ માયાનો આશ્રય લીધો. યોગ માયા એટલે શું, તો કે ભગવાનનો સંબંધ કરાવવા વાળી, એટલે એક તો બંસી. ઠાકોરજી એ શરદની રાત્રિઓમાં વૃંદાવનમાં પધાર્યા. સુંદર શરદની રાત્રિ છે, ચંદ્રમા ખીલેલો છે, સુંદર વન છે, ને યમુનાજીના તટ ઉપર પધારીને વૃક્ષના નીચે ધાડા રહીને આમ પગની આંટી ચડાવી, અહીંથી કમર વાંકી કરી અને આમ મુખારવીને ટેડું કર્યું અને આમ પછી અધરો પર વેણું, એટલે એ યોગ માયાનો ભગવાને આશ્રય લીધો. અને કઈ ભગવાનનો વેણું કેવી છે, તો કે મિલનની આકાંક્ષાઓને વધારનાર, એટલે વેણુંનો આશ્રય લીધો. બીજો એક યોગ માયાનો ભાવ બતાવ્યો કે ભગવાન સાથે સંબંધ કરાવવા વાળી, એટલે તો કે શ્રી યમુનાજી. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુનાજુ દે, તો એ જ અલૌકિક સિદ્ધિ છે. સકલ સિદ્ધિ હે તુમ મુદા, અહીંયા જે શ્રી મહાપ્રભુજી યમુના અષ્ટકમાં કોઈ લૌકિક સિદ્ધિઓની વાત નથી કરતા, અલૌકિક સિદ્ધિઓ આપવા વાળી એવી શ્રી યમુનાજી છે. ભગવદ સેવામાં રતિ વધાવનારી, પ્રભુમાં જોડાવનારી એવી શ્રી યમુનાજી, એટલે ઠાકોરજી યમુનાજીના તટ ઉપર પધાર્યા. અને ત્રીજો એક યોગ માયાનો ભાવ છે કે શ્રી ઠાકોરજીએ સ્વામીજીનો આશ્રય લીધો, કારણ કે જ્યાર સુધી સ્વામીજીની કૃપા ન થાય જીવને રાસમાં પ્રવેશ ન મળે. યોગ માયા મુપાશ્રિત, ભગવાન પિતા રાત્રિ શરદોદ ફુલ્લ મલ્લિકા, અને જ્યારે એ રાત્રિના સમયે ભગવાને વેણુનાદ કર્યો, ઠાકોરજીએ ત્રણ જગ્યાએ પોતાની દ્રષ્ટિ કરી. એક તો એ ઋતુમાં ખીલેલા મલ્લિકાના પુષ્પ ઉપર, મલ્લિકાની કલીઓ, મલ્લિકા એટલે મોગરો. તો તમે બધા જાણતા હશો કે મોગરો એ કોઈ શરદ ઋતુનો પુષ્પ નથી, એ તો ઉષ્ણકાળનું છે. પણ જ્યારે ઠાકોરજીની દ્રષ્ટિ પડી તો છ ઋતુના પુષ્પ ખીલી ગયા, છ ઋતુ કે પુષ્પ ખીલ ગયા. તો એક દ્રષ્ટિ તો પ્રભુએ એ મલ્લિકા એ કલિયો ઉપર કલી. બીજી ઠાકોરજીએ દ્રષ્ટિ એ રાત્રિ ઉપર કરી, કારણ કે એ લૌકિક રાત્રિ છે, હમણાં રાત છે ને સવાર થઈ જશે, તો છ માસની રાત્રિ કરી દીધી. અને ત્રીજી દ્રષ્ટિ ભગવાને ભક્તના હૃદયમાં જે પ્રેમરૂપી કલી છે એ કલી ઉપર ઠાકોરજી દ્રષ્ટિ કરી રહ્યા છે અને એ કલીને ખીલવી રહ્યા છે. અને એના માટે દિવ્ય ભગવાને વેણુનાદ કર્યો અને એ વેણુનાદ ગોપીજનો એમના ઘરમાં શ્રવણ કર્યો. નેત્ર બંધ કરીને પ્રભુ વેણુનાદ કરી રહ્યા છે અને પ્રભુનો આ જે એ જે વેણુનાદ, જે વેણુ ગીત છે, એ ગીત કેવળ ધ્વનિ પૂરતું નથી, એમાં શબ્દ પણ છે. એટલે એ ગોપીઓને નામ દઈ દઈને પુકારી રહ્યા છે, નેત્ર બંધ કરીને એ ગોપીઓનું ધ્યાન ધરી રહ્યા છે. જેવી રીતે ભક્ત ભગવાનનું ધ્યાન ધરે એમ ભગવાન પણ ભક્તનું ધ્યાન ધરે, અને કઈ કઈ ગોપીઓને બોલાવવું છે એ નેત્ર બંધ કરીને એ ગોપીઓનું ધ્યાન ધરીને, અને એ વેણુ ગીતમાં, ગીતનો મતલબ જેમાં શબ્દ પણ હોય, ધ્વનિ પણ હોય અને શબ્દ પણ હોય. આપણે જે વેણુ સાંભળીએ કે આ હાર્મોનિયમ પેટી સાંભળીએ એ કેવળ ધ્વનિ રૂપ છે, પણ ભગવાન જે વેણુનાદ કરે છે એમાં ધ્વનિ અને શબ્દ બંને છે. નામ દઈ દઈને ભગવાન પુકારી રહ્યા છે, દિવ્ય વેણુનાદ કરે. વેણુ બજાવે શામ
આજ ધન વેણુ બજાવે કરવા
ब्रजस्यानमृतं कश्चित् मृता स्वागतं वो महाभागः प्रियः किं करवाणिव ब्रजस्यानमयं कश्चित् वृतागमन कारणम्। अरे हे महाभाग्यशाली, हे देवीओ, तमारू स्वागत छे। कहो शु प्रयोजन थी तमारू अहीं आवानुं थयुं? अने ज्यां प्रयोजन नी वात करीने हवे ओली गोपीने आश्चर्य थयुं कि आ शुं बोले छे। शु वृतागमन कारणम, क्यों आई हो यहां पे? अबे आ तो ईज बात थे कि एक तो पहला कोई ने आपने आमंत्रण आप्यो होय जमवा माटे के रविवारे आवजो भाई जमवा माटे नियो तो आप्यो होय अने अबे ओलो बिचारो जमवा माटे आवी ने के अरे तमे अचानक अहींया ले ओलो बिचारो भूख्यो घरे राइन धोइनो होय सो आ बाजू थी निकळाता केव रीते आवानो छु? अरे भूली गया तमे बे दिवस पहला मने कीधु तू जमवा माटे के एम ले खबर नहीं। આ તો એવી જ થઈ ગઈ વાત, એક તો આ ભગવાને બોલાવ્યો, વેણું નાદ કર્યો, અને હવે કહે છે વૃતાગમન કારણમ, ક્યો આયો મહદ ભાગ્યશાલીઓ દેવીઓ, બતાવો તમારે આને કા પ્રયોજન ક્યા હે? રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વે નિષેવિતા, એક તો આ ઘનઘોર વન, અને જ્યાં બધા મુક્ત પ્રાણીઓ હિંસક પ્રાણીઓ વિચરણ કરતા હોય, અને રાત્રિના સમયમાં આવી રીતે સ્ત્રીને ઘરેથી બહાર નીકળવું એ યોગ્ય નથી। જાઓ તમે ઘરે જાઓ, પતિ પુત્ર આદિ પરિવારની સેવા કરો એ તમારું ધર્મ છે। અચ્છા આજ બડે ધર્મ કી ચર્ચા કર રહ્યો હે શ્યામ સુંદર, બાદિન તુમ્હારો ધર્મ કાં ગયો જબ તુમને હમારે વસ્ત્રન કો હરણ કિયો? तब तुमको तुम्हारो धर्म दिखाई नहीं दियो? बाद दिन तुम्हारो धर्म कांगे जब हमारे घर में चोरी करते थे, तब धर्म कांगे, ने आज हमको अपना धर्म सिखा रहे हो? ऐसे कठोर वचन मत बोलो। मैवम विबोरहति भवान गति तौं नृशंसं सत्यज सर्व विषयान स्तव पाद मूलम। हे प्रभु, हमें अब पोताना परिवार आदि बधानो घर में त्याग करीने आव्या छे, આપના ચરણમાં પ્રીતિ રાખીએ છીએ। જેવી રીતે આદિનારાયણ ભગવાન ભક્તા ભજસ્વ દુર્ભગ્રહ મા ત્યજસ્માન દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષન, દેમ આદિનારાયણ ભગવાન પોતાના મુમુક્ષ જીવોને સ્વીકાર કરે છે। હે પ્રભુ, એમ પણ એવી જ રીતે અમે આપના ચરણ કમલની દાસીઓ છીએ, આપ મારો સ્વીકાર કરો, ત્યાગ ન કરો। આપ કહો છો ઘરે જઈએ, પણ ઘરે જઈને અમે કરીશું શું? चित्तं सुखेन भवता पहतं गृहेषु यन्निर्विशत्युतकरावपि गृह्य कृत्यै पादौ पदं न चलतस्तव पादमूला या मह कथं व्रजमथो चित्तं सुखेन भवता पहतं गृहेषु यन्निर्विशत्युतकरावपि गृह्य कृत्ये। हमारे चित्त का तो आपने हरण कर लिया, हमारे हाथ पैर जड़ हो रहे हैं, हमारी ज्ञान शक्ति अने क्रिया शक्ति नु तो आपे हरण करी लीधो, पग जड़ थई गया, घरे जवा माटे चालवा माटे तैयार थता नथी। આપ કહો છો ઘરે જાઓ, પણ ઘરે જઈને અમે કરી શકું શું? કારણ કે અમારું ચિત્ત તો આપમાં લાગેલું છે, તો ઘરે જઈને અમે અમારું કંઈ કામ તો કરી નહીં શકીએ। પ્રભુ આવા કઠોર ન બનો, હે અંતર્યામી સ્વરૂપ, અમારા મનોરથ પૂર્ણ કરો, અમારો ત્યાગ ન કરો। શુકદેવજી કહેતે હે રાજન, યે જો રાસ પંચાધ્યાયી, યે કોઈ કોઈ પુરુષ ઓર સ્ત્રી કી કથા નહીં હૈ, યે તો પરમાત્મા ઓર જીવાત્મા કા મિલન હૈ। અને હજારો વર્ષોથી જે ભગવાનથી વિખૂટો પડ્યો છે, આજે એ અંશ અંશીમાં સમાવાની આ કથા એટલે કે રાસ પંચાધ્યાયની કથા છે। અને એક બીજો ભાવ આનો બતાવ્યો કે આ જે રાસ પંચાધ્યાયી છે કે કામદેવ સાથે ભગવાનનું કરેલું યુદ્ધ છે, કે કામદેવને પણ જે મોહ થયો
એને મોહને દૂર કરવા માટે ભગવાને કહ્યું, ચલ તું મને મોહિત કરીને બતાવ, મારા મનને વિચલિત કર, મારી સાથે યુદ્ધ કર. કામદેવ કો કહેતે ભગવાન બતા બતા કિલે કા યુદ્ધ કરેગા યા મેદાન કા યુદ્ધ કરેગા. કામદેવ કહે ભગવાન યે કિલા કા યુદ્ધ ક્યા હૈ ઓર મેદાન કા યુદ્ધ ક્યા હૈ. કે કિલા એટલે કે એક ભવનમાં હું ધ્યાનની મુદ્રામાં બેસીશ ત્યાં તું મારા મનને વિચલિત કરીને બતાવ, અને મેદાન એટલે કે મેદાન હજારો ગોપીઓની વચ્ચે હું ઘેરાયેલો હોઈશ ત્યારે તું મારા મનને વિચલિત કરીને બતાવ. ભગવાન આ મેદાનનું રહેવા દઈએ, કિલ્લાનું કરીએ, એ સારું છે. અને આ જે રાસ પંચાધ્યાય એટલે કે આ કામદેવે પાંચ બાણ ભગવાન ઉપર છોડેલા છે એટલે પંચ અધ્યાય. ઉન્માદન, તાપન, શોષણ, સ્તંભન અને સંમોહન આ કામદેવના પંચ બાણ છે એટલે આ રાસ પંચાધ્યાય છે. તો કામદેવના અભિમાનને નિવૃત્ત કરવા માટે ઠાકોરજી આ ગોપીજનો સાથે રાસ વિહાર કર્યો છે, જ્યાં એમનું ધૈર્યપૂર્વક વચનો સાંભળ્યા, ખડખડાટ હસવા લાગ્યા, એમની સાથે રાસ પ્રારંભ કર્યો. પર રાસમાં જ્યાં એમની અંદર મદ અભિમાન આવ્યું, પ્રભુ બધું સહન કરી શકે, માન સહન કરી શકે, પરંતુ અભિમાન સહન ન કરી શકે. અને જ્યાં અભિમાન આવ્યું ભગવાન અંતરહિત થયા, તિરોહિત થયા, ઠાકોરજીના દર્શન ન થયા. કારણ કે આ અહંકાર, આ જે આવરણ છે, એ ભગવાનના દર્શન આપણને કરવા નથી દેતું. અને જ્યાં ભગવાન અંતરહિત થયા, વચ્ચે રાસમાંથી જ્યાં પ્રભુના દર્શન ન થયા, ગોપીઓ બધી વ્યાકુલ થઈ, અને વ્યાકુલ થઈને પ્રભુને પુકારવા લાગી, ગીત ગાવા લાગી. અને એ વિરહ નિવેદનામાં તપતી જે ગોપીએ ગીત ગાયું, એ ગોપી ગીત શ્રી મહાપ્રભુજીએ સુબોધનીમાં બતાવ્યું કે આ ગીત ગાવાના બે પ્રયોજન છે. એક તો સ્વભાવતઃ સ્વભાવાત અપરાધતઃ, એક તો વિરહના સ્વભાવની વજેથી આ ગોપીઓ ગીત ગાઈ રહી છે, અને બીજું અપરાધનું અનુસંધાન થયું જેના લીધે આ ગોપીઓ ગીત ગાય છે. તો આજે અહંકારના આવરણથી જે પ્રભુ છુપાઈ ગયા, દર્શન ન થયા, આવો આ ગોપીઓની સાથે મળીને ગીતના માધ્યમથી આપણે પણ એ અહંકારના આવરણને દૂર કરવાનો પ્રયાસ કરીએ, હૃદયમાં દૈન્ય ભાવ લાવીએ એ જ ભાવના સાથે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વદત્રહિ તૈત દ્રશ્યતા અને એક નિર્ગુણ પ્રકારની ગોપી છે એટલે 19 શ્લોકોમાં આ ગોપીઓએ ગીત ગાયું. પહેલી ગોપી રાજસી ગોપી, જયતિ તેધિકમ જન્મના બ્રજ શ્રેયત ઇન્દિરા શશ્વદત્રહિ, જય શબ્દથી પ્રારંભ કર્યો. જય શબ્દ મંગલાર્થ, અહીંયા જય ઘોષ કરીને ગોપીજનો એક દૈન્ય ભાવ લાવે છે કે પ્રભુ આપનો જય થયો ને અમે પરાજિત થયા, એટલે જય શબ્દથી પ્રારંભ કર્યો. અને જય શબ્દ એ મંગલતાના અર્થમાં છે એટલે કે અમારી કરેલી સ્તુતિ પ્રભુ શ્રવણ કરશે, એટલે જય શબ્દથી આ ગોપીઓએ ગોપી ગીતનો પ્રારંભ કર્યો. હે પ્રિય, આપના જન્મથી આ બ્રજની શોભાની વૃદ્ધિ થઈ છે. બ્રજ સુંદર હતું પણ જ્યારથી આપનો જન્મ થયો ત્યારથી બ્રજની શોભા વધી ગઈ, અને એ શોભાને જોઈને
ઇન્દિરા એટલે લક્ષ્મી પોતાનું ધામ રમા વૈકુંઠ છોડીને અહીંયા બ્રજમાં નિરંતર વાસ કરે છે અને બહુ હીન ભાવથી રહે છે. એ લક્ષ્મી પણ અહીંયા વિચારે છે કે અહીંયા તો એના જેવી હજારો ગોપીઓ છે. લક્ષ્મીને વિચાર આવે કે મને ક્યારે સેવાનો અવસર મળે, એટલે બહુ હીન ભાવથી રહે છે. અને આપના જન્મથી આ બ્રજની શોભાવરી બ્રજ પાવન થયું, પણ અમે જ એક વંચિત રહી ગયા. આપના વગર પ્રભુ કૃપા કરો, દર્શન આપો. બ્રજતિ ભગવત સંપિ સહ બ્રજ તે જન્મના બ્રજ અધિકમ જયતિ. ભગવાન કે પાસ લે જાને મે જો સહાયક હો ઉસે બ્રજ કહા જાતા હૈ. તો ભગવાન કે પાસ લે જાને મે સહાયક ક્યા હૈ? તો યે શરીર હમારા. આ શરીર સુંદર છે, પણ આની શોભા જ્યાંથી વધે છે? જ્યારે ઠાકોરજીની સેવામાં લાગી જાય તો આ શરીરની સુંદરતા છે, બાકી આ શરીરનો કોઈ મતલબ નથી. આ શરીર પણ બ્રજ છે, સાધન રૂપ છે, અને એની શોભા જ્યારે એ સમસ્ત ઇન્દ્રિયો ઠાકોરજીમાં લાગી જાય. ગોપીજનો કહે છે, હે દૈત દ્રશ્યતામ દેખો હમારી ઓર, અમે તાવ કાહા. પહેલા શ્લોકમાં જ ગોપીજનોએ પોતાની ભૂલ સુધારી. જ્યાં ગોપીજનો અંદર અભિમાન આવ્યો હતો કે પ્રભુ અમારા છે, મારા છે, પહેલા શ્લોકમાં ભૂલ સુધારી કે તાવ કાહા, પ્રભુ અમે તમારી છીએ. આપણે બ્રહ્મ સંબંધમાં પણ તવાસ્મી કૃષ્ણ, અમે તમારા છે. તો પહેલા શ્લોકમાં એમને ભૂલ સુધારી. પ્રથમ શ્લોકમાં જે ભૂમિમાં ઠાકોરજીનો જન્મ થયો એ ભૂમિનો યશ ગોપીઓ ગાઈ રહી છે. ધન્ય હૈ એસી બ્રજભૂમિ જ્યાં ભૂમિ પર ઠાકોર કો જન્મ થયો. એક દિન તો શ્રી ગોસાઈજી બિરાજ રહે થે, શ્રી ગિરધરજી બિરાજ રહે થે. પછો અવાજ આવી તો કઈ ગિરધર દેખ્યો બહાર, કાહે કો અવાજ આ રહ્યો? તો ગિરધરજી બહાર દેખવે ગઈ તો કા દેખ રહે, એક મરો ભયો ગધા વાકો એક મનુષ્ય ઘસીટતે ભય લઈ જા.